नमस्ते विद्यार्थी मित्रों, एक बार फरी थी विमला विद्यालयना ई क्लासेस रूम नी अंदर आप सबनु स्वागत करूँ छू। विद्यार्थी मित्रों, आज आप धोरण 7 अने एकम 9 विषय गुजराती, जेनु नाम छे बानो वाडो। विद्यार्थी मित्रों, आ अगाउ आपणे पाठ 1 नी अंदर आ गद्य ने भणी गया के माणस ઉંમરથી ગરડો હોતો નથી, આ બોધ આપણને આ ગદ્યમાંથી મળે છે કે જો આપણે સાચું જીવન અને સારું જીવન પસાર કરવું હોય તો આપણે પ્રકૃતિની સાથે સારું જીવન વ્યતીત કરી શકીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ ગદ્યની અંદર બાનું સમગ્ર જીવન વણી ગયા। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આ ભાગની અંદર એના સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરવાના છીએ। તો અભ્યાસના પ્રશ્નોની ચર્ચા પહેલાં કરી લઈએ। પ્રશ્ન 1, નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામેના ખાનામાં લખો। પ્રશ્ન 1, લેખકની દૃષ્ટિએ બા એટલે? તો જવાબ છે, બેઠી દડીની નીચી, મજબૂત બાંધાની, 75 વર્ષની, અને છેલ્લું ઓપ્શન છે નિરંતર ઉદ્યોગ। તો સાચો જવાબ આવશે નિરંતર ઉદ્યોગ, એટલે કે સતત પ્રવૃત્તિમય। બાનું એક સ્વજન એટલે? તો જવાબ છે પિતાજી, ફળ ફૂલ, લેખક કે વાડો? તો સાચો જવાબ આવશે વાડો। પ્રશ્ન 4, બા ક્યારે વાડા વિના જુરાપો અનુભવે છે? તો જવાબમાં છે ક, બા પરદેશ જાય ત્યારે, પતિની યાદ આવે ત્યારે, પડોશીને ત્યાં જાય ત્યારે, કે દીકરાને ઘેર જાય ત્યારે? તો સાચો જવાબ આવશે દીકરાને ઘેર જાય ત્યારે। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે અભ્યાસનો પ્રશ્ન 2 જોઈશું। નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં આપવાના છે। પ્રશ્ન 1 જોઈએ આપણે, બા દેખાવે કેવા હતા? તો જવાબ છે કે બા દેખાવે નીચી, બેઠી, દડીના અને મજબૂત બાંધાના હતા। પ્રશ્ન 2 જોઈએ આપણે, ભદ્રમ કે નોકરિયા તો જ્યારે લીંબુ લેવા કેવા બહાના કાઢતા? તો ભદ્રમ કે નોકરિયા તો લીંબુ લેવા આવે એવા બહાના કાઢતા કે પેટમાં વીતે છે, તાવ આવે છે। પ્રશ્ન 3 જોઈએ આપણે, બાના વાડામાં કયા કયા ઔષધીય છોડ હતા? તો બાના વાડામાં તુલસી, કરિયાતું, અરડુસી અને ખરસાડી જેવા ઔષધીય છોડ હતા। બાનું જીવનસૂત્ર શું હતું? તો જવાબ છે કે ખાયા સો ખોયા અને ખિલાયા સો પાયા, એ બાનું જીવનસૂત્ર હતું। અભ્યાસનો પ્રશ્ન 1 જોઈએ, પિતાજીની વાત નીકળતા લેખકની બા તરડાયેલા અવાજે શું કહેતા? તો જવાબ છે કે પિતાજીની વાત નીકળતા લેખકની બા તરડાયેલા અવાજે કહેતા, આ બધું તારા બાપા હોત અને નજરો નજર જોત તો કેટલા ખુશ થાત, દુખિયારો જીવ સુખ જોવા જ સુખ જોવા જ પામ્યો, મને મુઈને શું કામ જીવાડી। પ્રશ્ન 2, લેખકની બા સમયને જીરવી ગયા તેમ સાથી કહી શકાય? તો લેખકના બાપુજીનું અવસાન થતાં ઘરનો તોતિંગ મૂવ તૂટી પડ્યો, ત્યારે લેખકને લાગતું હતું કે તેમના બા આ આઘાત જીરવી નહીં શકે એટલે કે સહન કરી શકશે નહીં। હવે બા 5-1 વર્ષ સુધી જ ટકી શકશે કારણ કે તે અંદરથી તૂટી ગયા છે, એ સૂકા ઘાસની પત્તીની જેમ આમ તેમ ફંગોળાતા રહેશે, પણ લેખકની ધારણા મુજબ કાંઈ બન્યું નહીં, તેથી એમ કહી શકાય કે લેખકના બા સમયને જીરવી ગયા એટલે કે સમયને ગળી ગયા। પ્રશ્ન 3 જોઈએ આપણે, બા બહાર ગામ જાય ત્યારે તેમને વાડા અંગે શી ચિંતા રહેતી? તો બા બહાર ગામ જાય ત્યારે ભાગ્યે જ 2-3 દિવસ રોકાતા, વાડા વિના તેઓ જુરાપો અનુભવતા, એમને વાડાની આ ચિંતા થતી, વાડામાં ભૂંડ પેસી ગયા હશે, વાંદરાએ વાડો
ખેદાન મેદાન કરી નાખ્યો હશે, લોકોએ આડેધડ ફૂલો ચૂંટી લીધા હશે, કોઈ કાચાને કાચા લીંબુ તોડી ગયું હશે. આવા વિચારોથી બા બેચેન થઈ જતા. તેઓ બહાર ગામથી પોતાના ઘેર આવીને જ જમતા. પ્રશ્ન 4 જોઈએ આપણે. લેખકે પાઠનું શીર્ષક બાનો વાડો એવું શા માટે પસંદ કર્યું હશે? તો જવાબ છે કે બાને પોતાનો વાડો ખૂબ જ પ્રિય હતો. તેમાં બાએ અનેક પ્રકારની ઔષધિઓ, જાત જાતના ફૂલોના છોડ અને ફળના વૃક્ષો ઉગાડ્યા હતા. તે જીવની પેઠે વાડાનું જતન કરતી હતી. જતન કરવું એટલે કે માવજત કરવી. વાડા વિના તે જુરાપો અનુભવતી હતી. વાડાની દેખરેખ અને ઉછેરમાં જ તેના દિવસ રાત વીતતા હતા. વાડો એમના જીવનનું એક સ્વજન હતું. સ્વજન એટલે કે સગુવાલું. એમણે વાડાને જ જેટલો પ્રેમ કર્યો હતો એટલો કદાચ સંતાનોને નહોતો કર્યો. આમ લેખકે બાનાવાડા નિમિત્તે જીવનની કથા અને વ્યથા આલેખી છે. કથા એટલે કે કહાની, વાર્તા, અને વ્યથા એટલે કે પીડા, દુઃખ. બાના જીવનની તમામ વાતોમાં વાડો એક કેન્દ્ર સ્થાને છે. કેન્દ્ર સ્થાને એટલે કે મુખ્ય સ્થાને. માટે લેખકે આ પાઠને માટે બાનો વાડો એવું શીર્ષક પસંદ કર્યું છે. હવે પ્રશ્ન 4 જોઈએ. નીચેના વિધાનો માટેના કારણો આપો. બા પોતાના દીકરાને 2-3 દિવસથી વધારે ન રહેતી ઘરે. તો જવાબ છે કે બાને પોતાના વાડાની સતત ચિંતા રહેતી. એમાં પણ અવિચારી લોકો કે પશુઓ વાડામાં બેસી જઈ તેને ખેદાન મેદાન કરી નાખશે એવો ડર તેમને રહ્યા કરતો હતો. આ ચિંતાને કારણે બા પોતાના દીકરાને ઘેર 2-3 દિવસથી વધારે ન રહેતી. લેખકના મતે બા ભોળી નહીં પણ ભલી ખરી. તો બા સમજદાર, ચાલાક અને વ્યવહાર કુશળ હતી. કેટલાક લોકો બીમારીનું બહાનું કાઢી લીંબુ લેવા આવે, બા એમના મનને કળી જતી. બીમારી માત્ર બહાનું છે એ જાણતી, છતાં પોતાની ભલાઈ એવી કે કોઈને લીંબુ આપવાની ના ન પાડતી. તેથી લેખકના મતે બા તેથી લેખકના મતે બા ભોળી નહીં પણ ભલી ખરી. બાનો પરિચય કરાવતા 5-7 વાક્યો લખો. તો બા બેઠી દડીના, મજબૂત બાંધાના, દમામદાર ને જાજરમાન વ્યક્તિત્વ ધરાવતા હતા. એમને 75 વર્ષ થયા હતા, છતાં 75 વર્ષના લાગતા નહોતા. બાએ જીવનની અનેક તડકી છાંયડી જોઈ હતી. તડકી છાંયડી એટલે કે સુખ અને દુઃખ. પણ સતત ઉદ્યમી અને પ્રસન્ન રહ્યા. એમણે પોતાના સંતાનોને ઉછેર્યા, તેમને આર્થિક રીતે સમૃદ્ધ કર્યા, સમૃદ્ધ એટલે કે સુખી કર્યા, અને તેમનામાં ઉચ્ચ સંસ્કારોનું સિંચન કર્યું. સંતાનોને તેમણે પિતાની ખોટ સાલવા ન દીધી. બા સમયને જીરવી ગયા. કોઈ વાર સુખના અતિરેકનો વિચાર આવતા થોડી વાર માટે તે અસ્વસ્થ બની જતા, પણ પછી મન હળવું ફૂલ કરી લેતા. બાએ કર્મ અને ધર્મ એક કરી મૂક્યા હતા. ખાયા સો ખોયા, ખીલાયા સો પાયા, એ બાનું જીવનસૂત્ર હતું. વિદ્યાર્થી મિત્રો, અભ્યાસમાં પ્રશ્ન 5 જોઈએ આપણે. નીચેના શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બોલો. જાજરમાન, નિરંતર, જીવન સ્ત્રોત અને સમૃદ્ધિ, આ શબ્દોને આપણે વાક્યમાં પ્રયોગ કરવાના છે. તો પહેલું વાક્ય બનાવેલું છે કે ભારતના પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીનું વ્યક્તિત્વ જાજરમાન હતું. પછી નિરંતર છે, તો મીરાબાઈ નિરંતર ઈશ્વર ભક્તિમાં લીન રહેતા. ત્રીજું વાક્ય છે કે બાનો વાડો એ એમનો જીવન સ્ત્રોત હતો. જીવન સ્ત્રોત એટલે કે જીવવા માટેનું જે મુખ્ય કારણ હોય, ઉદ્દેશ્ય. આપણા રાષ્ટ્રમાં સમૃદ્ધિ વધી છે પણ સુખ શાંતિ વધ્યા નથી. સ્વાધ્યાયના હવે પ્રશ્નોની આપણે ચર્ચા કરીશું. નિરંતર ઉદ્યોગ એટલે બા એવું લેખક શા માટે કહે છે? તો જવાબ છે કે બા જીવ્યા ત્યાં સુધી ઉંમર કે નિરાશાને તેમણે પોતાની નજીક આવવા દીધા નહોતા. તેમણે કર્મ અને ધર્મને એક જ કરી મૂક્યા હતા. તે કામડા હતા અને સતત પ્રવૃત્તિશીલ રહેતા હતા. ઘરના નાના મોટા તમામ કામકાજ કરવા અને
કોને ઉછેરવા, દિવસ રાત તેમની આ જ પ્રવૃત્તિ હતી. માટે લેખક કહે છે કે નિરંતર વૃક્ષોને ઉછેરવા, દિવસ રાત તેમની આ જ પ્રવૃત્તિ રહી હતી. માટે લેખક કહે છે કે નિરંતર ઉદ્યોગ એટલે બા. પ્રશ્ન બીજો જોઈએ. બાએ કર્મ અને ધર્મ એક કરી મૂક્યા છે તેવું લેખક શા માટે કહે છે? તો બા અતીતની કેડી ઉપર આવીને, અતીત એટલે કે ભૂતકાળ, કે બા અતીતની કેડી ઉપર આવીને ક્ષણ પર ઊભી રહીને ત્યાંથી આગળ નીકળી જાય છે. તે નિરંતર નવી જ કેડીની શોધમાં રહે જ છે. તે પોતાના જીવનની ક્ષણે ક્ષણનો હિસાબ પોતાની પાસેથી લે જ છે. કોઈ વાર ઉધડો પણ લે છે, બીજા કરે કે ન કરે એ પોતાનું કામ કર્યું જ જાય. આથી લેખક કહે છે કે બાએ કર્મ અને ધર્મને એક કરી મૂક્યા હતા. સ્વાધ્યાયનો પ્રશ્ન બીજો. નીચે આપેલી પંક્તિનો વિચાર વિસ્તાર કરો. ખાયા સો ખોયા, ખીલાયા સો પાયા. તો જવાબ જોઈએ. આપણે જે ખાઈએ છીએ, પીએ છીએ, ભોગવીએ છીએ તે સગળું નાશવંત છે, નકામું જાય છે. આપણે આપણા માટે, આપણા અંગત સ્વાર્થ માટે જે બધું માગ્યું કે ભોગ્યું એમાં બીજાને શું લાભ થયો? મેળવવા કે પ્રાપ્ત કરવાનો ખરો માર્ગ ખર્ચવામાં કે ખવડાવવામાં છે. આપણે બીજાને સુખી કરીએ, બીજાની આંતરડી ઠારીએ અથવા આપણો કોળીઓ બીજાને ખવડાવીએ તો જ આત્મસંતોષ થાય. ઉમાશંકર જોશી લખ્યું છે, રામનો આલ્યો બટકું રોટલો ખાધા કરતાં ખવડાવ્યો મીઠો લાગે. આપણી ભારતીય સંસ્કૃતિમાં પણ ત્યાગીને ભોગવી જાણો નો જ મહિમા કરવામાં આવ્યો છે. એટલે કે પોતે ખાવામાં જે આનંદ આવે છે એના કરતાં જે બીજાને ખવડાવવામાં જે આનંદ આવે છે એ કંઈક અલગ જ વિશેષ હોય છે. હવે પ્રશ્ન ત્રીજો જોઈએ. આપણે આ પાઠમાંથી ક્રિયાપદ વગરના વાક્યો શોધીને લખવાના છે. ક્રિયાપદ, ક્રિયાપદ એટલે કે આખું ક્રિયા જ્યારે પૂરી થાય છે અને અંતમાં જે વાક્ય હોય છે એ ક્રિયાપદ છે. જેમ કે કોઈ શબ્દ હોય, કોઈ વાક્ય હોય કે રમેશ સાયકલ ચલાવે છે, તો વાક્યના અંતમાં છે આવે છે, એ પૂરું થાય છે. વાક્યના અંતમાં જે પૂરું કરે છે વાક્ય એ કયું છે? તો છે. તો છે શું છે? ક્રિયાપદ છે, તો એને ક્રિયાપદ કહેવામાં આવે છે. તો આમાંથી તમારે ક્રિયા વાક્ય, વાક્ય જે એવા પણ ઘણા વાક્યો હોય છે કે જેમાં ક્રિયાપદ હોતું નથી, જેમ કે છે, હતો, હતી, હતું, એવું હોતું નથી. તો એવા પણ ઘણા બધા વાક્યો છે, તો એ અહીં આપેલા છે. કે બાનું જીવન એટલે ઉદ્યોગ, નિરંતર બાને નવી નવી કેડીની શોધ, બધો નકશો બાની જીભને ટેરવે, આપણે પામી શકીએ બાના અતીત અને વૈભવને. આમાં વિદ્યાર્થી મિત્રો આ વાક્યોમાં તમને ક્રિયાપદ જોવા મળતા નથી. પ્રશ્ન ચાર જોઈએ. આપણે શબ્દની આગળ અ લગાડવાથી કેટલાક શબ્દો વિરુદ્ધાર્થી બને છે. દાખલા તરીકે સ્વચ્છ, તો સ્વચ્છનું વિરુદ્ધ શું થશે? અસ્વચ્છ. એની આગળ અ લગાવવાથી વિરુદ્ધાર્થી શબ્દ બની જાય છે. તો એવા બીજા શબ્દો પાઠમાંથી શોધીને લખવાના છે. તો પહેલું છે તૃપ્ત, એટલે કે અતૃપ્ત. તૃપ્ત એટલે કે સંતોષ. સ્વસ્થ તો અસ્વસ્થ, પવિત્ર તો અપવિત્ર, સ્વીકાર તો અસ્વીકાર. પ્રશ્ન પાંચ જોઈએ. આપણે નુકસાન, ખેરાત, શરબત, નજર વગેરે અન્ય ભાષાના શબ્દો ગુજરાતી ભાષામાં પ્રયોજાય છે, આ શબ્દોનો વાક્ય પ્રયોગ કરો. કે અન્ય ભાષાના શબ્દો, ઘણીવાર આપણને એવું લાગે કે હિન્દી ભાષા પણ હોઈ શકે, ઉર્દુ ભાષી પણ હોઈ શકે આવા શબ્દો, તો આવા શબ્દો ગુજરાતી ભાષામાં પણ પ્રયોજાય છે. તો આ શબ્દોનો વાક્ય પ્રયોગ કરવો, તો આપણે એવું વાક્ય બનાવવાનું છે કે આ શબ્દ એ વાક્યની અંદર આવી જવો જોઈએ. તો પહેલું વાક્ય છે, તમાકુથી શરીરને નુકસાન થાય છે, નુકસાન થાય છે. બીજું વાક્ય આપણે જોઈશું, અકબરે ગરીબો માટે ઘણી ખેરાત કરી હતી, ખેરાત એટલે કે દાન કર્યા હતા, મને શરબત ખૂબ ભાવે છે. ચોથું વાક્ય આપણે જોઈએ, જમ્યા પછી પોતાની થાળી સામે કોઈ નજર સુદ્ધા નાખતું નથી. વિદ્યાર્થી મિત્રો હવે પ્રશ્નોની અંતે પ્રવૃત્તિ, તો પ્રવૃત્તિ આપણે જોઈએ કે
તમારા દાદીમા વિશે દસેક વાક્યો નોંધપોથીમાં લખી વર્ગખંડમાં વાંચન કરો. તમારા ઘરે પણ તમારા દાદા દાદી હોય, અથવા તો તમે એમને જોયા હોય કેવા હતા, એમનો સ્વભાવ કેવો હતો, તો એમના વિશે તમારે 5-10 વાક્યો લખવાના છે. અને બીજી પ્રવૃત્તિ છે કે તમારા ઘરનો વાડો અથવા તમને ગમતા ફૂલ વિશે 5-1 વાક્યો લખવાના છે. કે કોઈ તમારા ઘરમાં વાડો હોય અથવા તો ખેતર હોય અથવા તો તમને કોઈ ફૂલ ગમતું હોય, તે ફૂલ વિશે તમારે 5-1 વાક્યો લખવાના છે. તો દાદીમા વિશે 10-1 વાક્યો અહીં આપેલા છે. અહીં કે મારા દાદીમા 70 વર્ષના છે, તેમના વાળ ધોળા છે, તે બેઠી દડીના કામડા એટલે કે કામ કરવાવાળા અને તેમજ સ્ફૂર્તિલા છે, સ્ફૂર્તિલા. એમના મોંમાં દાંત હજુ સાબુ જ છે, એટલે કે હજી જીવે છે. સાદગી જ એમનો જીવન મંત્ર છે. દાદીમા અમારા ઘરમાં વડલા સમાન છે. તેમની છત્રછાયામાં અમે પ્રેમ અને ઊંફ મેળવીએ છીએ. એમના જીવનમાંથી અમે ઘણું શીખીએ છીએ. તે રામાયણ ભાગવત વાંચે અને એમાંથી વાર્તાઓ કહે. તેમનો કંઠ મધુરો છે, મધુરો એટલે કે મીઠો. ભજનો ગાય, ગવડાવે, સૂતી વખતે અમને પ્રાર્થના કરાવે. હવે ઘરનો વાડો અથવા ફૂલ વિશે 5 વાક્યો લખો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે ફૂલનું ચિત્ર આપવામાં આવ્યું છે એ છે કમળનું ફૂલ. તો કે કમળ એ કાદવમાં ખીલે છે, કાદવ એટલે કે કીચડ. કમળની સુંદરતા અને તેની સુગંધ દરેકનું મન મોહનારી છે. કમળના ફૂલ સફેદ, વાદળી, ગુલાબી રંગના હોય છે. કમળનું ફૂલ ખીલે પછી 2-3 દિવસ સુધી ખીલેલું રહે છે. રાત્રે તેની પાંખડીઓ બિડાઈ જાય છે અને વળી પાછું ખીલી ઉઠે છે. આપણે કમળનું ફૂલ ભગવાનને ચડાવીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણા સ્વાધ્યાયના પ્રશ્નો અને અભ્યાસના પ્રશ્નો પૂરા થાય છે અને આ પાઠ પણ અહીં પૂરો થાય છે. તો ફરીથી નવા પાઠ સાથે મળીશું. થેન્ક યુ.